કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામથી આપ સર્વે ભક્તોને મારા વંદન સહી જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. ભલા ભક્તો, ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે દાદાનો પ્રાગટ્ય મહોત્સવ, હનુમાન જયંતિ મહામહોત્સવ. આપ સૌ જાણો છો, છેલ્લા ઘણા વર્ષોથી દાદાના દરબારમાં ભવ્યાતિ ભવ્ય રીતે આપણે હનુમાનજી મહારાજને હેપી બર્થડે કહેવા માટે આવ્યા છીએ. આ વર્ષે પણ 21, 22 અને 23 ત્રણ દિવસનો જબરજસ્ત કાર્યક્રમ છે. રવિવાર, સોમવાર અને મંગળવાર. ભલે ભક્તો, રવિવારના દિવસે કષ્ટભંજન હનુમાન દાદાનો ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પૂજન થાય. 555 કિલો ફૂલની પાંખડીથી દાદાને ભવ્યથી ભવ્ય રીતે વધાવવામાં આવશે અને વૈદના મંત્રોથી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. દાદાની સામે રાજોપચાર પૂજન કરી, નૃત્ય કરી, ગાય અને હનુમાનજીને રાજી કરશું. સોમવારના દિવસે 22 તારીખે ભવ્યાતિભવ્ય કિંગ ઓફ સાળંગપુરને જે આપણે પધરાવ્યાને 1 વર્ષ પૂર્ણ થાય. આપણે ક્યારેય નહીં જોઈએ હોય એવો અલૌકિક આવડી મોટી મૂર્તિનો 1000 કિલો પુષ્પોથી આપણે મહાભિષેક દાદાનો કરવાનો છે અને એનો સમય છે 5 થી 6 વાગ્યા સુધીનો. અને તે જ દિવસે રાત્રે ભવ્યાતિ ભવ્ય સંગીત સંધ્યા, જોરદાર કાર્યક્રમ, મોટા મોટા કલાકારો આવીને આખી રાત દાદાના દિવ્ય ગુણોનું ગાન કરે. અને આ વખતની જે હનુમાન જયંતિ છે તો અલૌકિક છે, અદ્ભુત છે, અદ્વિતીય છે. વર્ષો પછી દાદાના દરબારની અંદર ચૈત્ર સુધી પૂર્ણિમા અને મંગળવાર છે. જ્યારે હનુમાનજી મારે 100 વર્ષ પહેલાં પ્રગટ થયા ત્યારે ચૈત્ર સુધી પૂર્ણિમા અને મંગળવાર હતો, તો આ વખતે પણ મંગળવાર અને ચૈત્ર સુધી પૂનમ એટલે હનુમાન જયંતિનો સરસ મજાનો યોગ છે. એટલે દાદા મંગળવારે પ્રગટ થયા અને પૂર્ણિમાએ પ્રગટ થયા એટલે આ અદ્ભુત યોગ છે. એટલે વર્ષો પછી આવો યોગ આવ્યો છે એટલે મારી આપ સૌને વિનંતી છે, સહપરિવાર મિત્ર મંડળ સહિત આપણે સૌ આપણા દાદાને, આપણા પ્રાણ પ્યારા દાદાને હનુમાન જન્મોત્સવ ઉજવવા માટે હેપી બર્થડે ટુ યુ કહેવા માટે અને દાદા આ દિવસે ખૂબ પ્રસન્ન હોય, દાદાની સામે થોડુંક નૃત્ય કરી, દાદાની સામે થોડુંક જય કરી અને આપણે દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરશું. તો ચોક્કસ ભૂલાય નહીં, 21, 22 અને 23 એપ્રિલ રવિવાર, સોમવાર અને મંગળવાર 3 દિવસ તો દાદાના દરબારમાં જ. આ વખતની હનુમાન જયંતિ તો સાળંગપુર હનુમાનજી દાદાના દરબારમાં જ ઉજવવાની છે. તો મિત્ર મંડળ સહિત, પરિવાર સહિત આપણે દાદાને ત્યાં પધારીએ. જય શ્રી રામ.